કૃષ્ણ સીતારામ બધાને જો આજે આપણે બનાવી છે બાજરાના લોટની ઢોકળી, તો ઢોકળી બનાવવા માટે આપણે આ લીધો છે એક વાટક્યો બાજરાનો લોટ આપણે સાળી લીધો છે. આપણે એમાં વઘાર કરવા આપણે આ મરચું, આદું, લસણ અને ડુંગળી અને કોથમીર અને મીઠા લીમડાનું પાન એક ચમચી આપણે સફેદ તલ લીધા છે. તો પહેલા આપણે આદું મરચા એને ખાંડી નાખશું. આપણે આ ખાવણી લીધી છે, ખાવણીની અંદર પહેલા આપણે નાના નાના કટકા કરી નાખશું. એની અંદર આપણે આ લસણ નાખી દઈશું અને આદુ આપણે એમાં નાખી દઈશું કટકા કરી. હવે આપણે એને ખાંડી નાખશું. આપણે ખંડાઈ ગયું છે, હવે આપણે નોખા વાસણમાં કાઢી લેવું. હવે આપણે ડુંગળી અને મીઠા લીમડાના પાન છે એને આપણે ઝીણી ઝીણી કટિંગ કરી નાખશું. પેલા આપણે બધા મસાલા તૈયાર થઈ ગયા. હવે આપણે વઘાર કરી નાખશું. તો આપણે વઘાર કરવા મેં દીધું તેલ, તો તેલ થઈ ગયું ગરમ. એમાં નાખી દઉં આપણે રાઈ, અડધી ચમચી નાખી દઉં આખું જીરું, મીઠા લીમડા ને પાન અને આ બધા મસાલા થઈ આપણે નાખી દઉં. આપણે મિક્સ કરી નાખશું. હવે આપણે એમાં નાખી દઉં પાણી. આપણે બાફવા દીધો તો 2 મિનિટ થઈ ગઈ છે. આપણે લોટ સરસ બફાઈ ગયો છે અને આપણે એવી રીતે મિક્સ કરી નાખશું. એકદમ સરસ બફાઈ ગયો છે. હવે આપણે ગેસ પર દેવું બંધ અને ઉતાર લેવું છે. તો આપણે ઢોકળી પાડવા હાટું આપણે આ ડીશ લીધી છે એની અંદર આ તેલ લગાવી દીધું, એની અંદર આપણે આ બધી લઈ લેવું. આપણે વાટક્યો લીધો છે એમાં આપણે તેલ લગાવી દીધું. આવી રીતના આપણે દબી દેવાનું વાટક્યો વાટક્યા સરખું આખા એમાં પાથરી દેવું. કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો. જય સીતારામ.